श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, स्वागत छे तमारू आपणी YouTube चैनल भगवत स्मरण मां। आज आ वीडियो नी अंदर आपणे सांभळीशुं कालतक मास ने वद पक्ष ने उत्पत्ति एकादशी नु व्रत करवाथी शुं फळ मळे छे, तिथि माहिती અને ઉત્પત્તિ એકાદશી નું મહાત્મ્ય દર્શાવતી શ્રી સુતજી અને મુનિઓ દ્વારા કહેવાયેલી વ્રત કથા સાંભળીશું। કારતક માસની વદ પક્ષની ઉત્પત્તિ એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે। ઉત્તમ મનુષ્યે બંને એકાદશીને સમાન જ સમજવી, એમાં કોઈ ભેદભાવ રાખવો નહીં। જે મનુષ્ય ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્યમ શ્રવણ પઠન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। આ વર્ષે 2022ની કારતક માસની વદ પક્ષની ઉત્પત્તિ એકાદશી તિથિની શરૂઆત 19 નવેમ્બર 2022 શનિવાર સવારે 10:29 મિનિટે થાય છે। તિથિની સમાપ્તિ 20 નવેમ્બર 2022 રવિવાર સવારે 10:42 મિનિટે પતે છે। આમ એકાદશી તિથિનો ઉપવાસ સૂર્યોદય પ્રમાણે કરવામાં આવે છે, માટે 20 નવેમ્બર 2022 રવિવારના રોજ ઉત્પત્તિ એકાદશીનો ઉપવાસ કરવો। પૂજનનો શુભ સમય આ દિવસે સવારે 8:18 થી 12:24 મિનિટ સુધીનો છે। બીજા દિવસે પારણાનો સમય 21 નવેમ્બર 2022 સોમવાર સવારે 6:40 થી 8:47 મિનિટ સુધીનો છે। આપણે ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્યમ દર્શાવતી વ્રત કથા સાંભળીએ તે પહેલા વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરી લઈએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવનારી નઈ વિડીયો માટે। વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। કારતક માસની વદ પક્ષની ઉત્પત્તિ એકાદશીની મહાત્મ્યમની વ્રત કથા। શ્રી સુતજી બોલ્યા, હે મુનિયો, આ એકાદશી મહાત્મ્યમને ભગવાન શ્રી કૃષ્ણએ વિધિ સહિત કહ્યું છે। ભક્તો આ વ્રતને પ્રેમપૂર્વક સાંભળે છે અને આલોક અને સુખોને ભોગવીને અંતમાં વિષ્ણુ પદને પ્રાપ્ત કરે છે। જ્યારે શ્રી કૃષ્ણએ સુતજીને પૂછ્યું, હે પ્રભુ, આ એકાદશી વ્રતનું મહાત્મ્યમ શું છે? આ વ્રત કરવાથી શું પુણ્ય ફળ મળે છે અને એની વિધિ કઈ છે તે મને સવિસ્તાર પૂર્વક કહો। શ્રી ભગવાને કહ્યું, હે અર્જુન, સૌથી પહેલા હેમંત ઋતુના કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ। દસમની સાંજે દાતણ કરવું જોઈએ અને રાત્રે ભોજન ન કરવું જોઈએ। એકાદશીના સવારે સંકલ્પ નિયમના અનુસાર કાર્ય કરવું જોઈએ। બપોરે સંકલ્પ પૂર્વક સ્નાન કરવું જોઈએ। સ્નાન કરવાના પહેલા શરીર પર માટીનો લેપ કરવો જોઈએ। સ્નાન પછી ધૂપ ધૂપ નૈવેદ્યથી ભગવાનનું પૂજન કરવું જોઈએ। રાત્રે દીપ દાન કરવું જોઈએ। આ બધા કર્મ ભક્તિ પૂર્વક કરવા જોઈએ। તે રાત્રે ઊંઘ અને સ્ત્રી પ્રસંગનો ત્યાગ કરવો। એકાદશીના દિવસે તથા રાત્રે ભજન સત્સંગ આદિ શુભ કર્મ કરવા જોઈએ। એ દિવસે શ્રદ્ધા પૂર્વક બ્રાહ્મણોને દક્ષિણા આપવી જોઈએ અને તેમની જોડે પોતાની ભૂલોની માફી માંગવી જોઈએ। ધાર્મિક જનોએ શુક્લ અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીઓને એક જ સમાન સમજવી, તેમાં ભેદ ન માનવો જોઈએ। ઉપર લખેલ વિધિ અનુસાર જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેને શંખોદ્વાર તીર્થ તથા દર્શન કરવાથી જે પુણ્ય મળે છે તે એક જ એકાદશીનું વ્રતના પુણ્યના 16માં ભાગ બરાબર પણ નથી। વ્યતિપાતમાં, સંક્રાંતિમાં તથા ચંદ્ર સૂર્ય ગ્રહણમાં દાન આપવાથી અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે જ પુણ્ય મનુષ્યને એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે। જે ફળ વેદપાઠી બ્રાહ્મણે 1,000 ગોદાન કરવાથી મળે છે તેનાથી 10 ગણું વધુ પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી મળે છે। 10 શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરવાથી જે પુણ્ય મળે છે તે એકાદશીના પુણ્યના 10માં ભાગની બરાબર હોય છે।
નિર્જળા વ્રતનું અડધું ફળ એકવાર ભોજન કરવા બરાબર હોય છે. ઉપર્યુક્ત કોઈ પણ રીતે એક વ્રત જરૂર કરવું જોઈએ. એકાદશીનું વ્રત કરવાથી યજ્ઞ દાન તપ આદિ મળે છે, અન્યથા નથી મળતું. તમે એકાદશીના પુણ્યને અનેક તીર્થોથી શ્રેષ્ઠ તથા પવિત્ર કેમ બતાવ્યું છે તે હવે તમે મને વિસ્તારપૂર્વક કહો. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, સતયુગમાં એક મહાભયંકર દૈત્ય હતો જેનું નામ મૂર હતું. એ દૈત્ય દેવતા સહિત ઇન્દ્રને પરાસ્ત કરી વિજય મેળવી તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા હતા. ત્યારે દેવેન્દ્રએ મહાદેવજીને પ્રાર્થના કરી કે હે શિવ શંકર, અમે બધા દેવતા મૂર દૈત્યથી દુખી થઈને મૃત્યુ લોકમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છીએ. અન્ય દેવતાઓની હાલત તો હું વર્ણવી શકતો તેમ નથી, પરંતુ તમે કૃપા કરીને આ મહાન દુઃખથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. શ્રી શંકરજી બોલ્યા, હે દેવેન્દ્ર, તમે વિષ્ણુ ભગવાન પાસે જાઓ. ઇન્દ્ર અને અન્ય દેવતાઓ મહાદેવજીના વચનો સાંભળી શિર સાગરમાં ગયા, જ્યાં ભગવાન વિષ્ણુ શેષ સૈયા પર શયન કરતા હતા. ભગવાનને શયન કરતા જોઈ દેવતાઓ સહિત ઇન્દ્રએ સ્તુતિ કરી, હે દેવોના દેવ, તમે સ્તુતિ કરવા યોગ્ય છો, તમને વારંવાર પ્રણામ છે. હે દૈત્યોના સહારક, હે મધુસૂદન, તમે અમારી રક્ષા કરો. હે જગન્નાથ, અમે સમસ્ત દેવ દૈત્યોથી ભયભીત થઈને અમે તમારી શરણમાં આવ્યા છે. આ સમયે દૈત્યોએ અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. અમે બધા દેવતા પૃથ્વી પર વિચરણ કરીએ છીએ. હવે તમે અમારી રક્ષા કરો. દેવતાઓના આવા કરુણપૂર્ણ વાક્ય સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે દેવતાઓ, તે કયો દૈત્ય છે જેણે દેવતાઓને જીતી લીધા છે? ભગવાનના અમૃત રૂપી વચન સાંભળી ઇન્દ્રજી બોલ્યા, હે ભગવાન, પ્રાચીન સમયમાં નાળીજગ નામનો એક દૈત્ય હતો. આ દૈત્યની બ્રહ્મ વસ્તી ઉત્પત્તિ થઈ હતી. એ દૈત્યના પુત્રનું નામ મૂર છે. તેની રાજધાની ચંદ્રાવતી છે. તે નગરીમાં તે મૂર નામનો દૈત્ય વાસ કરે છે, જેણે પોતાના બળથી સમસ્ત વિશ્વને જીતી લીધું અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢીને ઇન્દ્ર અગ્નિ યમ વરુણ ચંદ્રમા સૂર્ય આદિને લોકપાળ બનાવ્યા છે. તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બનીને જળની વર્ષા કરે છે. તેથી તે બળવાન ભયંકર દૈત્યને મારી દેવતાઓની તમે રક્ષા કરો. ઇન્દ્રના આવા વચન સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે દેવતાઓ, હું તમારા શત્રુઓનો શીઘ્ર સંહાર કરીશ. હવે તમે એ ચંદ્રાવતી નગરીમાં જાઓ. આ રીતે વિષ્ણુ ભગવાનને દેવતાઓની સાથે ચાલ્યા. એ સમયે દૈત્યપતિ મૂર અનેક દૈત્યોની સાથે યુદ્ધ ભૂમિમાં ગરજી રહ્યો હતો. યુદ્ધનું પ્રારંભ થતા અસંખ્ય દાનવ અનેક અસ્ત્ર શસ્ત્રને ધારણ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા, પરંતુ દેવતા દૈત્યોની આગળ એક ક્ષણ પણ ટકી ન શક્યા. ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ ભૂમિમાં આવી ગયા. જ્યારે દૈત્યોએ ભગવાન વિષ્ણુને યુદ્ધ ભૂમિમાં જોયા તો એમના પર અસ્ત્ર શસ્ત્રથી પ્રહાર કરવા લાગ્યા. ભગવાન પણ ચક્ર અને ગદાથી એમના અસ્ત્ર શસ્ત્રને નષ્ટ કરવા લાગ્યા. આ યુદ્ધમાં અનેક દાનવ સદા માટે સૂઈ ગયા, પરંતુ દૈત્યનો રાજા મૂર ભગવાનની સાથે નિશ્ચળ ભાવથી યુદ્ધ કરતો રહ્યો. ભગવાન વિષ્ણુ મૂરને મારવા માટે જે જે શસ્ત્રનો પ્રયોગ કરતા તે બધા તેમના તેજથી નષ્ટ થઈને તેના પર પુષ્પની સમાન પડવા લાગ્યા અને અનેક અસ્ત્ર શસ્ત્રોનો પ્રયોગ કરવા છતાં પણ ભગવાનને તેને જીતી ન શક્યા. ભગવાન એ દૈત્ય જોડે દેવતાઓ માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા, પરંતુ એ દૈત્યને ન જીતી શક્યા. અંતમાં વિષ્ણુ શાંત થઈને વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રિક આશ્રમ ગયા. એ સમયે 38 કોષ લાંબી એક દ્વારવાળી હેમવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી ભગવાને તેમાં પ્રવેશ કર્યો. હે અર્જુન,
મેં તે ગુફામાં શયન કર્યો ત્યાં તે દૈત્ય પણ મારી પાછળ પાછળ ચાલ્યો આવ્યો અને મને શયન કરતા જોઈ મને મારવા તૈયાર થઈ ગયો। એ દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા ચીર શત્રુને મારીને સદૈવ માટે નિષ્કષ્ટ થઈ જઈશ। એ સમયે મારા દેહમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્ય સામે આવીને યુદ્ધ કરવા લાગી। એ દૈત્ય આશ્રયથી વિચારવા લાગ્યું કે આવી બળવાન કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ। તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો। થોડો સમય વીત્યા પછી એ કન્યાને ક્રોધમાં આવી એ દૈત્યના અસ્ત્ર શસ્ત્રના ટુકડે ટુકડા કરી દીધા। એ કન્યાએ એના રથને તોડી નાખ્યો। ત્યારે તે દૈત્ય મહાન ક્રોધ થઈને તેની સાથે મલ્લમ યુદ્ધ કરવા લાગ્યો। તે કન્યાએ એને મારીને મૂર્છિત કરી દીધો। તેના ઉઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું। મસ્તક કાપતા જ તે દૈત્ય પૃથ્વી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો। અન્ય સમસ્ત દાનવ પણ આવું જોઈને પાતાળ લોક ચાલ્યા ગયા। જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો એ દૈત્યનું મૃત્યુ પામેલું જોઈ તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ દૈત્યને કોણે માર્યો। ત્યારે તે કન્યા ભગવાનને હાથ જોડીને બોલી, હે ભગવાન, આ દૈત્ય તમને મારવા તૈયાર થયો હતો, ત્યારે મેં તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈને આનો વધ કર્યો છે। તેથી ભગવાન બોલ્યા, હે કન્યા, તે આને માર્યો છે, તેથી હું તારા પર અત્યંત પ્રસન્ન થયો છું। તે ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે, તેથી તે તારી ઈચ્છા અનુસાર વરદાન માંગ। તે સમયે કન્યા બોલી, હે ભગવાન, મને એ વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય અને અંતમાં સ્વર્ગ લોકમાં જાય અને મારા વ્રતનો અડધું ફળ રાત્રિને મળે અને અડધું ફળ એક સમય ભોજન કરનારને મળે। જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે। કૃપા કરીને મને એવું જ વરદાન આપો જે મનુષ્ય મારા દિવસ તથા રાત્રે એક વાર ભોજન કરે તે ધન ધાન્યથી ભરપૂર રહે। તેથી ભગવાન વિષ્ણુ તે કન્યાને કહે છે, હે કલ્યાણી, એવું જ થશે, મારા અને તારા ભક્ત એક જ હશે અને અંતમાં સંસારમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી મારા લોકને પ્રાપ્ત કરશે। હે કન્યા, તું એકાદશીએ પેદા થઈ છે, તેથી તારું નામ પણ એકાદશી જ થશે। જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે એના સમસ્ત પાપ જડથી નષ્ટ થઈ જશે અને અંતમાં મુક્તિ પામશે। તું મારા માટે હવે ત્રીજ, આઠમ, નોમ, ચૌદસ પણ અધિક પ્રિય છે। તારા વ્રતનું ફળ બધા તીર્થોના ફળથી પણ મહાન હશે। આવું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા। એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળીને અતિ પ્રસન્ન થઈ ગઈ। ભગવાન બોલ્યા, હે અર્જુન, બધા તીર્થ દાન વ્રતોના ફળથી એકાદશીનું વ્રતનું ફળ સર્વશ્રેષ્ઠ છે। હું એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને શત્રુઓને નષ્ટ કરી દઉં છું અને એમને મોક્ષ આપું છું। હે અર્જુન, આ મેં તમને એકાદશી વ્રતની ઉત્પત્તિ વિશે બતાવ્યું। એકાદશીનું વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે। ઉત્તમ મનુષ્ય બંને પક્ષની એકાદશીને સમાન જ સમજવું, એમાં ભેદભાવ ઉચ્ચ નીચ ન રાખવો। જે મનુષ્ય એકાદશીના વ્રતના મહાત્મ્યને શ્રવણ પઠન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આ હતી કારતક માસની વદ પક્ષની ઉત્પત્તિ એકાદશીની તિથિ માહિતી, તેનું વ્રત કરવાથી શું ફળ મળે છે અને મહાત્મ્યમ દર્શાવતી વ્રત કથા। હું આશા રાખું છું કે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે। આપણે ફરી મળીશું નવા ભક્તિમય વિડીયો સાથે। ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકોન જરૂર દબાવો। મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે।